નમસ્કાર મારું નામ ઇન્દ્રવર્દન પટેલ છે અને સરખેજ આઈટીઆઈમાં ફિટર ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું તો મિત્રો આજે વર્કશોપમાં એક એકદમ ઉપયોગી અને જરૂરી સાધન એવું એક ટૂલ્સ છે એના વિશે હું તમને આજે શીખવીશ હવે આપણે જોઈએ કે કોઈ બે દાગીનાને કોઈ કારીગર મેચ કરતો હોય અને મેચ થતા હોતા નથી તો પ્રયત્ન કરે સેમ સાઇઝ સેમ ડાયમેન્શનના બંને દાગીના હોય છતાં પણ મેચ ન થાય એવું બને તો એનું કારણ શું તો એમાં ટોલરન્સ આપેલો હોય તો એ ટોલરન્સ પ્રમાણે દાગીના બનાવેલા અને એ ટોલરન્સમાં સહેજ પણ કંઈક ફેરફાર રહેલો હોય તો એ મેચ થતા નથી તો એને મેચ તો કરવું જ પડે પાછા તો દાગીના મોકલાય નહીં નહીં તો તમારું મશીન અટકી જાય એ જ રીતે કોઈ કારીગર વેલ્ડિંગ કરે સરસ દાગીનો છે એનો બે પીસના ભેગા કરીને વેલ્ડિંગ કરતો હોય અને કોઈ વેલ્ડિંગના છાંટા ઉડી જાય તો શું કરું એ દાગીનો વેસ્ટ કરો ના તો આના માટે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધેલું છે એક એવું કટિંગ ટૂલ શોધેલું છે જેને આપણે ફાઇલ તરીકે ઓળખીશું હવે ફાઇલનું મેથડ આપણે જોઈ ટેપર ઓફ ફાઇલ જોઈ લીધું કોન્વેક્સિટી ઓફ ફાઇલ જોઈ પરંતુ હવે ફાઇલના પ્રકાર આપણે જોવા વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ફાઇલ કયા કયા પ્રકારની ફાઇલો આવે છે એ આપણે જાણવું જરૂર કારણ કે તમે એ જાણતા હશો તો જ તમે કયા ઓપરેશનમાં કઈ ફાઇલ વાપરશું કયું કાર્ય કરવા માટે કયું કઈ ફાઇલ વાપરશો એ તમને ખ્યાલ આવે હવે તમે રસ્તામાં જતાં આવતા પંચરવાળા જોશો કે કોઈ ચાવીઓ બનાવતા જોશો તો બધાયની એની ફાઇલો અલગ અલગ જોઈએ એ એ જે ફાઇલિંગ કરતા હોય એ ફાઇલ તમે જોશો તો એ અલગ અલગ પ્રકારે પંચરવાળા પાસે જે ફાઇલ હશે એ ચાવી બનાવતા કારીગર જોડે નહીં હોય કારણ કે એ ફાઇલે અલગ આવે એ ફાઇલે અલગ આવે તો તમે આકૃતિમાં જુઓ કે જુદા જુદા પ્રકારની ફાઇલો બતાવેલી છે હવે ક્લાસિફિકેશન ઓફ ફાઇલ જુદી જુદી થાય એકોર્ડિંગ ટુ કટ પહેલું તો કટ પ્રમાણે ફાઇલનું ક્લાસિફિકેશન થાય એકડિંગ ટુ ગ્રેડ ગ્રેડ પ્રમાણે ફાઇલનું ક્લાસિફિકેશન થાય ત્યારબાદ સેપ એટલે આકાર પ્રમાણે અને એકોર્ડિંગ ટુ સાઇઝ સાઇઝ પ્રમાણે તો આ ચાર પ્રમાણે ફાઇલને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે આને કહેવાય ફાઇલનું વર્ગીકરણ તો પહેલું આપણે કટ પ્રમાણે જોઈએ એકોર્ડિંગ ટુ કટ સિંગલ કટ ફાઇલ કટ પ્રમાણે જુદા જુદા પ્રકારની ફાઇલ હોય એમાં ચાર પ્રકાર છે સિંગલ કટ ડબલ કટ કર્વ કટ અને રાસ કટ તો હવે તમે પહેલું જ તમે સિંગલ કટ જુઓ તો સિંગલ કટ ફાઇલની ફેસ પર એક જ દિશામાં દાંતાની આડીહાર હોય છે જે દાંતા કાપેલા હોય છે એ એક જ દિશામાં કાપેલા હોય છે એના ઉપર ક્રોસમો હોતા નથી એક જ સાઈડ જેમ કે આપણે ફાઇલની એજ ઉપર ધાર ઉપર જે દાંતા કાપેલા હોય ને સિંગલ કટ એ પ્રમાણેના દાંતા કાપેલા હોય છે તો ફાઇલના સિંગલ કટ ડબલ કટ ડબલ કટ ત્યારબાદ ડબલ કટ જુઓ તમે ડબલ કટ ફાઇલ તો ડબલ કટ ફાઇલની ફેસ પર બે હારમાં દાંતેલા દાંતા કાપેલા હોય છે એટલે પહેલો સમજો કે પહેલાં દાંતાની એંગલ સિત્તેર ડિગ્રીનો હોય અને એના ઉપર બીજ બીજો જે હાર કાપવામાં આવે એનો એકાવન ડિગ્રી હોય છે હવે પહેલો જે દાંતો કાપેલો હોય એ દાંતાના કહેવાય ઓવર કટ જ્યારે બીજો દાંતો કાપેલો હોય એના ક્રોસમાં એનો અપકટ કહેવામાં આવે તો કટની ફાઇલમાં અપકટ અને આ ઘણી વખત પૂછાતું હોય ઓવરકટ એટલે શું ઓફકટ એટલે તો પહેલો દાંતો જે સિત્તેર ડિગ્રીએ કાપેલો એને અપકટ કહેવાય અને એકાવન ડિગ્રીએ જે દાંતો કાપેલો હોય એને અપકટ કહેવાય તો આ રીતે ઓવરકટ અને ઓફકટ એમ બે પ્રકારના દાંતા પાડેલા હોય છે ડબલ કટ ફાઇલની ફેસ પર બે હારમાં દાંતા હોય એક જે એકબીજાના વિકર્ણક બનાવતા હોય છે સિંગલ કટ કરતાં વધુ ઝડપથી મટીરિયલ દૂર કરવું હોય તો ડબલ કટ જનરલી માઇ સ્ટીલ કે કોઈ થોડી હાર્ડ ધાતુ હોય તો એનું કટિંગ કરવું હોય તો આ ફાઇલ વપરાય છે અને સિંગલ કટ ફાઇલ એ એલ્યુમિનિયમ કે સોફ્ટ ધાતુ હોય બ્રાસ એલ્યુમિનિયમ એના ઉપર સિંગલ કટ વપરાય છે ત્યારબાદ રાસ કટ હવે રાસ કટ એટલે શું કે ફાઇલને દાંતા બનાવેલા ના હોય પણ એવા અણી જેવા ટપકા મૂકેલા હોય મેટલના અને હાઈ હાર્ડન કરેલી હોય હાઈ હાઈ હાર્ડન અને ટેમ્પરિંગ કરેલી ફાઈલ તો આ રાસ કટ ફાઇલ છે જે એ પંચરવાળાને ત્યાં તમે જોઈએ છે તો આ રબર પછી એલ ચામડું રબર લાકડું આવું કંઈ ઘસવું હોય તો આ પ્રકારની ફાઇલ હોય છે અને જો ફિગરમાં બતાવું છું તમને રાસકટ ફાઇલ આની ફેસ પર તીક્ષ્ણ ધારવાળા સ્વતંત્ર દાંતા હોય છે લાકડું રબર ચામડું વગેરે ફાઇલિંગ માટે વપરાય આ પ્રકારની ફાઇલ ખાસ કરીને હાફ રાઉન્ડ હોય યાદ રાખજો રાસકટની ફાઇલ હંમેશા હાફ રાઉન્ડમાં જ હોય છે એટલે ચામડું લાકડું કે રબર પર કાર્ય કરવા માટે આ પ્રકારની ફાઇલ પંચર બનાવનાર ટ્યુબને પહેલા ઘસી કાઢશે અને પછી એના ઉપર ટીકડી ચોંટાડશે તો આ ઘસવાનું કાર્ય જે કરે એ ફાઇલના રાસકટ ફાઇલ કહેવાય હંમેશા રાસકટ ફાઇલ હાફ રાઉન્ડમાં જ મળે હાફ રાઉન્ડમાં જ મળે યાદ રાખજો રાસકટ ફાઇલ હંમેશા હાફ રાઉન્ડમાં મળે ત્યારબાદ હવે નેક્સ્ટ તમે ફિગરમાં જુઓ કરવડકટ ફાઇલ તો આ ફાઇલમાં કર્વ આકારના દાંતા આપેલા હોય છે આની ફેસ પર ઊંડા વર્તુળાકાર દાંતા હોય છે કોપર પ્લાસ્ટિક એલ્યુમિનિયમ ટીન વગેરેમાં ફાઇલિંગ કરે એના આ આવે છે આ ફાઇલ ફક્ત ફ્લેટમાં જ મળે છે ફ્લેટ ફાઇલ જ હોય છે આ પ્રકારની ફાઇલ ફક્ત ને ફક્ત ફ્લેટ હોય છે તેના ઉપર જે અર્ધવર્તુળાકાર દાંતા પાડેલા હોય છે અને ખાસ કરીને આ એલ્યુમિનિયમ કે એવું કોઈ સોફ્ટ ધાતુ હોય એના માટે આ પ્રકારની ફાઇલ વાપરવામાં આવે છે તો આપણે કટ પ્રમાણે ચાર પ્રકાર જોયા સિંગલ કટ ડબલ કટ રાસ કટ કરવકટ આ એઝ પર કટ કટ પ્રમાણે ફાઇલના પ્રકારો જણાવો આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે બીજું કશું ચોરસ ફાઇલ વર્તુળ ફાઇલ ત્રિકોણ આવું કશું લખવાની જરૂર હોતી નથી ફક્ત ને ફક્ત એકોર્ડિંગ ટુ કટ એટલે સિંગલ કટ ડબલ કટ રાસ કટ કરવક હવે આમાં ઘણા છોકરાઓ એકડિંગ ટુ કટમાં સેકન્ડ કટ લઈ લેશે તો સેકન્ડ કટ છે એ ગ્રેડ પ્રમાણેનો પ્રકાર છે સેકન્ડ કટ ફાઇલ ગ્રેડ પ્રમાણેના વર્ગીકરણમાં આવે છે વધારેમાં વધારે ભૂલ થતી હોય તો છોકરાઓની એ જ હોય છે કે સેકન્ડ કટ ફાઇલને એ કટ પ્રમાણેના ગ્રેડમાં રહે છે કટ પ્રમાણે એટલે સિંગલ કટ ડબલ કટ રાસ કટ અને કરવકટ બસ ફક્ત ચાર જ પ્રકાર લેવા ત્યારબાદ એકોર્ડિંગ ટુ ગ્રેડ હવે જોઈએ આપણે ફિગરમાં જુઓ એકોર્ડિંગ ટુ ગ્રેડ ગ્રેડ પ્રમાણે દાંતાની વચ્ચેની જે જગ્યા હોય એને ફાઇલના ગ્રેડ કહેવામાં આવે છે આ ગ્રેડની ફાઇલ ઝડપથી મેટલને દૂર કરે છે એમાં જુદા જુદા પ્રકાર છે રફ ફાઇલ બસ્ટાર્ડ ફાઇલ સેકન્ડ કટ ફાઇલ સ્મૂથ ફાઇલ ડેડ સ્મૂથ ફાઇલ સુપર ડેડ સ્મૂથ ફાઇલ વગેરે તો સૌ પ્રથમ આપણે જોશું તો રફ ફાઇલ તો રફ ફાઇલ એ રફ કાર્ય કરવા માટે એના નામ જેવા જ ગુણ દાખલા તરીકે કાસ્ટિંગ કર્યું તૈયાર તો કાસ્ટિંગની એજ ઉપર એકદમ રફ સપાટી હોય કાસ્ટિંગ જ્યારે તૈયાર થઈને મોલ્ડમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે એની ધારો બધી રફ હોય છે તો આ રફ કાર્ય કરવા માટે રફ સપાટીને ઘસવા માટે રફ ફાઇલનો ઉપયોગ થાય છે તેના દાંતાની સંખ્યા આ ગ્રેડ કેવી રીતે નક્કી એ જ કહી દઉં કે દસ એમ એમની લંબાઈમાં કેટલા દાંતાની સંખ્યા છે એના ઉપરથી ગ્રેડ નક્કી કરવામાં આવે છે તો સમજો કે રફ ફાઇલમાં દસ એમ એમમાં દાતાની સંખ્યા ઓછી છે એટલે એ રફ ફાઇલ છે તો રફ ફાઇલનો ઉપયોગ કાસ્ટિંગ કરેલા દાગીના હોય કે કોઈ રફ મેટલને વધારે ઝડપથી દૂર કરવું હોય તો એના માટે રફ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ બસ્ટાર્ડ ફાઇલ જોઈએ આપણે તો બસ્ટાર્ડ ફાઇલ એ એવી ફાઇલ છે એ રફ ફાઇલ કરતા એનો ગ્રેડ થોડો ઊંચો છે એટલે કે દસ એમ એમની લંબાઈમાં એની દાંતાની સંખ્યા રફ ફાઇલના દાંતાની સંખ્યા કરતાં થોડી વધારે છે રફ ગ્રેડની ફાઇલ કરતાં દાંતા વચ્ચેનું અંતર ઓછું હોય છે આ રફ ફાઇલ કરતાં ઓછું મેટલ કટિંગ કરે છે ભારે પ્રમાણમાં મેટલ દૂર કરવા માટે આ ઉપયોગી છે સામાન્ય રીતે જોબનું ફાઇલિંગ આ ફાઇલથી ચાલુ કરવામાં આવે છે કોઈ પણ જોબ તમને આપે ત્યારે શરૂઆતનું કાર્ય રફ બસ્ટાર્ડ ફાઇલથી જ કરવામાં આવે છે બીએસઆઈ એસઆઈ મુજબ બસ્ટાર્ડ ફાઇલની જ માન્યતા છે રફ ફાઇલ જેવું ક્યાંય વિવરણ આવતું નથી બી એસઆઈમાં બસ્ટાર્ડ ફાઇલ ગમે ત્યારે પણ ઉપયોગમાં લેવામાં કે કોઈ પણ કહેવામાં તો બસ્ટાર્ડ ફાઇલ જ બોલવા તો બસ્ટાર્ડ ફાઇલમાં દાંતાની સંખ્યા રફ ફાઇલ કરતાં દાંતાની સંખ્યા વધારે છે એટલે કે રફ ફાઇલ કરતાં થોડી નીચેનો ગ્રેડ છે પરંતુ વધારે મેટલ દૂર કરવા માટે ઝડપથી મટેરિયલ ઉતારવા માટે બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ થાય છે ત્યારબાદ નવો પ્રકાર જુઓ સેકન્ડ કટ ફાઇલ હવે સેકન્ડ કટ ફાઇલ એ એકદમ કહેવાય સેકન્ડ કટ પણ સૌથી વધારે વધારે મટેરિયલ દૂર કરવા વધતાં હાર્ડ મેટલનું હાર્ડ મેટલ ઉપર વધારે વપરાય આ ફાઇલ વડે જોબને ફિનિશ સાઇઝમાં લાવી શકાય છે અગત્યનો મુદ્દો કે શરૂઆતથી માંડી અને ફિનિશિંગ કરો ત્યાં સુધી આ ફાઇલ ચાલી શકાય છે ટફ મેટલના ફાઇલિંગ માટે સેકન્ડ કટ ફાઇલની ચોકસાઈ સારી આવે છે ટફ મેટલ હોય એનું ફાઇલિંગ તમારે કરવું હોય તો સેકન્ડ કટ ફાઇલ ફિગરમાં ક્લોઝઅપ પણ બતાવેલું છે જો અને ક્રોસ સેક્શન પણ બતાવેલું છે તો ક્રોસ સેક્શનમાં એક બાજુ દાતા પાડેલા હોય છે એક સિંગલ કટ દાંતા પાડેલા હોય છે સામાન્ય રીતે બસ્ટાર ફાઇલિંગ પછી આનો ઉપયોગ કરવામાં આવે છે બસ્ટાર ફાઇલથી તમે દાગીનો તૈયાર દો એ પછી આ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે સ્મૂથ ફાઇલ એકડિંગ ટુ ગ્રેડ ચાર નંબર છે સ્મૂથ ફાઇલ તો સ્મૂથ ફાઇલ એ આ ગ્રેડની ફાઇલથી સારું ફિનિશિંગ મેળવી શકાય છે ઓછા પ્રમાણમાં મેટલ દૂર કરી સારું ફિનિશિંગ મેળવી શકાય સામાન્ય રીતે સેકન્ડ કટ ફાઇલ પછી આનો ઉપયોગ થાય છે સુપર ફિનિશિંગ માટે ડેડ સ્મૂથ ફાઇલનો ઉપયોગ થાય છે પરંતુ ફિનિશિંગ કરવા માટે આ સ્મૂથ ફાઇલનો ઉપયોગ સ્મૂથ ફાઇલ પછી પણ એક ડેડ સ્મૂથ ફાઇલ આવે છે એ આ સ્મૂથ ફાઇલ કરતાં પણ વધારે મટેરિયલ દૂર ઓછું મટેરિયલ દૂર કરો અને એકદમ વધારે ફિનિશિંગ લાવવું હોય તો સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે એકોર્ડિંગ ટુ ગ્રેડ ફાઇલના પાંચ પ્રકાર તમને સમજાવ્યા પહેલો પ્રકાર હતો એકોર્ડિંગ ગ્રેડ પ્રમાણે રફ ફાઇલ ત્યારબાદ બસ્ટાર્ડ ફાઇલ સેકન્ડ કટ સ્મૂથ અને ડેડ સ્મૂથ હવે એકોર્ડિંગ ટુ શેપ આકાર પ્રમાણે પણ ફાઇલનું વર્ગીકરણ કરવામાં આવે છે તમે ફિગરમાં જુઓ ફ્લેટ ફાઇલ બતાવેલી છે તો આકાર પ્રમાણે ફ્લેટ ફાઇલ એટલા માટે બતાવે કે ફાઇલનો આડછેદ લંબ ચોરસ હોય છે તેની લંબાઈ અને પહોળાઈમાં થોડું ટેપર આપવામાં આવે આખી લંબાઈ અને પહોળાઈમાં થોડું ટેપર આપવામાં આવે તેની ટીપથી એક ત્રત્યાંશ ભાગમાં ટેપર આપવામાં આવે તેની ફેસ પર ડબલ કટ અને એજ પર સિંગલ કટ દાંતા હોય છે ત્યારબાદ હેન્ડ ફાઇલ હેન્ડ ફાઇલ એ ફ્લેટ ફાઇલ જેવી જ હોય છે પરંતુ એમાં ફેરફાર એટલો હોય છે કે આ ફાઇલની આખી પહોળાઈ સમાંતર હોય છે જેમ આગળથી ટેપર હોય અથવા આગળથી એનો થોડી પાતળી કરેલી હોય એવું નથી હોય હેન્ડ ફાઇલ આખી પહોળાઈમાં સમાંતર હોય તેની જાડાઈમાં થોડું ટેપર આપવામાં આવેલું છે તેની એક જ એજ પર દાંતા હોય છે બીજી એ દાંતા વિનાની હોય છે એટલે કે એની એજ સેફ એજ તરીકે ઓળખાય છે હવે કાટ ખૂણે સમજો કે કાટ ખૂણે જોબ હોય અને તૈયાર થયેલો હોય અને તમારે એકાદ એમ એમ મટીરિયલ ઓછું કરવું હોય તો એકાદ મટિરિયલ એમ એમ મટિરિયલ દૂર કરવાનું હોય અને જોબ આખો કાટ ખૂણે હોય તો તમે જ્યારે પણ ફાઇલિંગ કરશો ત્યારે જ્યારે ઘસશો ત્યારે આમ સાઈડની જે પોઝિશન હોય એ સાઈડમાં તમારે ડાયમેન્શન ફરી જશે કેમ કે સાઈડમાં એ જ ઉપર દાંતા હોય બસ સ્ટાર્ડમાં તો આ હેન્ડ ફાઇલ એવી ફાઇલ છે કે જેને સાઈડમાં દાંતા હોતા નથી ફક્ત ફિનિશિંગ કરેલું હોય સાઈડ એકદમ ક્લીન સાઈડ હોય એટલે સાઈડમાં તમારે એલ આકારનો દાગીનો હોય અથવા કાઠખોણા જે દાગીનો હોય એના સાઈડમાં જે ડાયમેન્શનમાં કોઈ ફેરફાર કે લિસોટા પડતા નથી ટૂંકમાં એનું માપ ઓછું થતું નથી અને તમે આરામથી ફાઇલિંગ કાર્ય કરી શકો છો તો હવે નેક્સ્ટ જો સ્કવેર ફાઇલ સ્કવેર ફાઇલમાં આ પાંચ જે ફિગર બતાવેલી છે એમાં ત્રીજા નંબરની ફાઇલ છે એ સ્કવેર ફાઇલ છે તમે જોઈ શકો છો ફિગરમાં સ્ક્વેર ફાઇલનો આડછેદ ચોરસ હોય છે બરાબર આ ફાઇલની પહોળાઈ સમાંતર હોય છે તેની જાડાઈમાં થોડું ટેપારમાં હોય છે તેની એક જ એજ પર દાંતા હોય છે એ જ દાંતા વિનાની હોય છે તો સ્કવેર ફાઇલ એ ચોરસ કાર્ય કરવાના હોય જ્યારે તમારે ચોરસ મટીરિયલ હોય ચોરસ હોલ હોય અને એની અંદર ફિનિશિંગ કરવાનું હોય અથવા એની અંદર કંઈ ફેરફાર કરવાના હોય ત્યારે ચોરસ ફાઇલનો ઉપયોગ થાય છે સમજો કે ચેનલ હોય એંગલ હોય એવામાં જ્યારે ફાઇલ ખૂણાવાળો ભાગ હોય તો એ ખૂણાની અંદર જ્યારે તમારે ફાઇલિંગ કરવું હોય ત્યારે ચોરસ ફાઇલ વાપરવામાં આવે છે ત્યારબાદ ત્રિકોણ ફાઇલ એ પણ આપેલી છે ફિગરમાં તમે જો બીજા નંબરની જે ફાઇલ છે એનો આડછેદ મેં ત્રિકોણ બતાવેલો છે તો એ ટ્રાએંગ્યુલર ફાઇલ કહેવાય ત્રિકોણ ફાઇલ આ ફાઇલની પહોળાઈ સમાંતર હોય છે તેની જાડાઈમાં થોડું ટેપર આપવામાં આવે છે તેની એક એજ પર દાંતા હોય છે બીજી એજ દાંતા વિનાની સેફ એજ હોય છે ફ્લેટ ફાઇલ ડબલ કટ હોય છે લેથ પર ઉભો તો આ ટ્રાએંગ્યુલર ફાઇલ છે એ ત્રિકોણ આકારની હોય છે એટલે કે ખાંચાવાળો ભાગ હોય અથવા નેવ ડિગ્રીથી ઓછો નેવ ડિગ્રીથી ઓછો જ્યારે ખૂણો હોય અને એવામાં કામ કરવાનું હોય ત્યારે ત્રિકોણ ફાઇલ વાપરવામાં આવે છે ત્રિકોણ ફાઇલ પછી રાઉન્ડ ફાઇલ આવે છે તો રાઉન્ડ ફાઇલ તમે જુઓ તો હાફ રાઉન્ડ ફાઇલ રાઉન્ડ ફાઇલ વગેરે તો હાફ રાઉન્ડ ફાઇલમાં ફાઇલનો ગોળાઈનો ત્રીજો ભાગ આડછેદમાં દેખાય એટલે કે હાફ રાઉન્ડ એનું નામ છે પણ હાફ રાઉન્ડ જેટલી નથી હોતી રાઉન્ડના ત્રીજા ભાગ જેટલી ફાઇલ હોય છે તો આ હાફ રાઉન્ડ ફાઇલ છે અને ફેસ ઉપર પણ દાંતા પાડેલા હોય છે અને નીચેના ભાગમાં પણ દાંતેલા દાંતા પાડેલા હોય છે તો ઘણીવાર શું એ ત્રિકોણ ત્રિકોણ આકારનો હોલ હોય અને એની અંદર તમારે કામ કરવું હોય તો ત્રિકોણ ફાઇલથી ના થાય ત્રિકોણ ફાઇલ તમે અંદર નાખો તો બધી એ જ એને અડી જાય તો એવા કાર્ય કરવા માટે હાફ રાઉન્ડનું અગત્યનું કામ છે ઘણા એજ બનાવવા માટે પછી વીસ કે પચીસનો ખૂણો હોય અને એની અંદર ફાઇલિંગ કરવું હોય તો હાફ રાઉન્ડ ફાઇલથી જ થઈ શકે છે ત્યારબાદ રાઉન્ડ ફાઇલ રાઉન્ડ ફાઇલ એક સળિયો છે અને એના ઉપર દાંતા પાડેલા છે તો કોઈ પણ હોલનો મોટો કરવો હોય હોલનો ડોવો હોય કોઈ ચોરસ હોય હોલ હોય અને એને રાઉન્ડ કરી નાખવો હોય તો એના માટે રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે એજ ફાઇલ નાઇફ એટલે ચપ્પુ કે છરી એ તમે સમજો છો તો આ ફાઇલ એ એજ એટલા માટે કહેવાય છે કે એની એજની સાઈડમાં દાંતા હોતા નથી ધાર હોય છે ફક્ત ચપ્પાની ધાર જેવી એજ હોય છે એટલે એના નાઇફ એજ તરીકે ઓળખવામાં આવે છે તો એ ફાઇલ પણ ઊંડા ગૃહ હોય ઊંડા સ્લોટ હોય એમાં કોઈ કાર્ય કરવું હોય અથવા કીવે જેવું કંઈ બનાવ તો નાઇફ એજ ફાઇલનો ઉપયોગ થાય છે તો આકાર પ્રમાણે જુદા જુદા આપણે ભાગોના ફાઇલના ભાગો જોયા કે પહેલું તમે જોયા આકાર પ્રમાણે તો ફ્લેટ ફાઇલ જોઈ હેન્ડ ફાઇલ જોઈ ચોરસ ફાઇલ એટલે કે સ્ક્વેર ફાઇલ જોઈ ટ્રાયંગ્યુલર ત્રિકોણ ફાઇલ જોઈ નાઇફ એજ ફાઇલ જોઈ હાફ રાઉન્ડ ફાઇલ જોઈ રાઉન્ડ ફાઇલ જોઈ નાઇફેજ ફાઇલ જોઈ આવા સાત પ્રકારમાં વહેંચેલી આકાર પ્રમાણે ફાઇલ એનું વર્ગીકરણ થાય ત્યારબાદ શેપ પ્રમાણે લંબાઈ પ્રમાણે હવે લંબાઈ પ્રમાણે ફાઇલના જુદા જુદા સાઇઝમાં ફાઇલ બજારમાં ઉપલબ્ધ હોય છે જેમ કે બસો એમ એમની ફાઇલ સો એમ એમની ફાઇલ અઢીસો એમ એમ કે સાડા ચારસો એટલે ચારસો પચાસ એમ સુધીની ફાઇલ મળે છે એથી મોટી પણ ફાઇલ મળે છે પરંતુ એ કારીગરો વાપરતા મશીન ફાઇલ તરીકે ઓળખાય છે તો આ રીતે ફાઇલના જુદા જુદા વર્ગીકરણ કરી પ્રકાર પાડવામાં આવે છે કટ પ્રમાણે ગ્રેડ પ્રમાણે આકાર પ્રમાણે સાઇઝ પ્રમાણે તો જુદી જુદી સાઇઝની ફાઇલ લંબાઈના લંબાઈના માપથી ઓળખાય દાખલા તરીકે તમે બજારમાંથી ફાઇલ લાવવાની હોય તો એની કમ્પ્લીટ ઓળખ આપવી પડે ફાઇલ તો આટલા બધા કેટલાય પ્રકારની આવે તો તમને કહે તમે બજારમાં દુકાને જઈ અને એમ કહોક મને ફાઇલ આપો તો તમને દુકાનવાળો ભાઈ એમ કહે છે કઈ ફાઇલ તો તમે એક શબ્દ બોલો બસ્ટાર્ડ ફાઇલ આપો પછી બસ સ્ટાર્ડ તમે બોલો પછી કે કે બસ્ટાર્ડ ફાઇલ ખરી ભાઈ પણ સિંગલ કટ કે ડબલ કટ તો પાછો એ પ્રોબ્લેમ ઊભો હતો તો બજારમાંથી તમારે ફાઇલ લાવવાની હોય ત્યારે એક જ વાક્યમાં કહેવું હોય બસો પચાસ એમએમની સ્મૂથ બસ બસો પચાસ એમએમની સ્મૂથ ફાઇલ ફ્લેટ સ્મૂથ ફાઇલ આપો એટલે કે બસો પચાસ એમ એની લંબાઈ થઈ ફ્લેટ એ એનો પ્રકાર થયો સ્મૂથ એ એનો ગ્રેડ પ્રમાણે થયો તો આ રીતે તમે એનું સ્પેસિફિકેશન એની ઓળખ કઈ શકો તો સ્પેસિફિકેશન ઓફ ફાઇલ એટલે કે બજારમાંથી કે ક્યાંયથી પણ તમારે ફાઇલ કલેક્ટ કરવી હોય તો એની પૂરેપૂરી ઓળખાય ગ્રેડ કોટ સાઈઝ વગેરે જણાવી અને એની તમારે ઓળખ આપવી પડે તો તમને એક જ મિનિટમાં ફાઇલ કાઢી આપી દે દાખલા તરીકે તમે એમ કહો કે ફાઇલ ફ્લેટ સ્મૂથ રફ હવે આ જુદું બોલ્યા ફ્લેટ બોલ્યા સ્મૂથ બોલ્યા અને પછી રફ બોલ્યા તો એના કોમ્પ્લિકેશન થશે તમે જે ફાઇલ માંગો એનો તમને પોતાને ખબર હોવી જોઈએ કે હું ગ્રેડ પ્રમાણે આકાર પ્રમાણે લંબાઈ પ્રમાણે અને કટ પ્રમાણે આ બધું જ એકસાથે બોલું તો જ એ તમને પરફેક્ટ ફાઇલ આપશે તો ફાઇલ એ સ્પેસિફિકેશન તમારે પણ જાઉં ફાઇલનું ક્લાસિફિકેશન અને સ્પેસિફિકેશન બે અલગ વસ્તુ છે કે ફાઇલનું વર્ગીકરણ ચાર રીતે કરવામાં આવે છે અને સ્પેસિફિકેશન ફક્ત એક જ વાક્યમાં કહેવામાં આવે છે હવે ફાઇલની પસંદગી કેવી કહે સિલેક્શન ઓફ ફાઇલ અગત્યની વસ્તુ એ છે તમે વર્કશોપમાં કામ કરો છો તો તમારે સિલેક્શન ઓફ ફાઇલ તમારે ફાઇલ સ્ટોરમાંથી મગાવી છે કે ભાઈ હેલ્પરને તમે કહો છો બે ફાઇલ લેતો હોય આ મારે કામ કરો તો એ કઈ રીતે સ્ટોરમાંથી ફાઇલ લાવશે સિલેક્શન ઓફ ફાઇલ એ અગત્યની વસ્તુ છે સમજો કે તમારે મટિરિયલ પહેલો તો કયું કાપવું છે એટલે મટિરિયલનો પ્રકાર હાર્ડ મટેરિયલ છે કે સોફ્ટ મટેરિયલ છે એ તમારે જાણવું જરૂરી છે ત્યારબાદ કયા પ્રકારનું કાર્ય કરવું છે રફ કામ કરવું છે કે સ્મૂથ કામ કરવું છે રફ કામ કરવું હોય તો રફ ફાઇલ કે બસ્ટાર્ડ ફાઇલ મગાવવી પડે સ્મૂથ ફિનિશિંગ વાળું કામ કરવું હોય તો ફિનિશિંગ વાળી ફાઇલ એટલે મટેરિયલનો પ્રકાર તમને ખબર હોય છે કેવા પ્રકારનું મટે કેવા પ્રકારનું કાર્ય કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે કયા પ્રકારનું કાર્ય કરવાનું છે ઉપરાંત કેવા પ્રકારનું મટિરિયલ ઉપર કઈ રીતનું કામ કરવાનું છે કાર્ય કરવાનું છે પણ ક્યાં કાર્ય કરવાનું છે તો આ બધી તમને ખબર હોય તો જ સિલેક્શન ઓફ ફાઇલ થઈ શકે તમે કોઈ પણ દાગીનો બનાવવા માટે ગમે તે વસ્તુનો ઉપયોગ કરો તો ખબર પડી જાય પહેલા જ દિવસે તમે નોકરીમાં ગયા વર્કશોપમાં કામ કરો છો તો તમે જે કામ કરો છો એ કામમાં કયું સાધન વાપરો છો એ જોઈને તમારા સુપરવાઇઝર અથવા એન્જિનિયરને ખબર પડી જાય કે આ છોકરો ટેકનિકલી શાર્ફ નથી ટેકનિકલી શાર્ફ એ જ કહેવાય કે જે દાગીનો છે એ પહેલાં ઓળખે કયા કયા પ્રકારનો દાગીનો છે શું કાર્ય કરવાનું છે કેવું ડાયમેન્શન લાવવાનું છે કેવું કામ માગે છે ફિનિશિંગ કેવું અને એના પ્રમાણમાં એ ફાઇલ વાપરે તો એ સારું વાપર્યું તો આજે આપણે ફાઇલ વિશે ટોટલ જે ક્લાસિફિકેશન સ્પેસિફિકેશન ફાઇલના મટીરિયલ ફાઇલનું એલિમેન્ટ કોન્વેક્સી ઓફ ફાઇલ ટેફર ઓફ ફાઇલ વગેરે તમામ ભણી ગયા તો હવે ઘણીવાર પરીક્ષામાં પણ ઓબ્જેક્ટિવમાં અથવા ખાલી જગ્યામાં પૂછાય તો અમે સમજાયું અગત્યના જેટલા પણ મુદ્દા સમજાય એમાંથી કોઈ પણ ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે છે એટલે ગ્લોગિંગ એટલે શું ગ્લોગિંગ એટલે શું ટેપર ઓફ ફાઇલ એટલે શું અથવા કે સમજો કે રબર ઉપર કામ કરવા માટે ખાઇ ખાલી જગ્યા ફાઇલ વપરાય તો એ તમને તરત ખબર પડી જોઈએ કે રાસ કટ ફાઇલ વપરાય તો આજે હું આ મારું લેસન પૂરું કરું છું નમસ્કાર